આપણે પોયમ 2 થર્ડી એ પોયમ સાંભળી હતી એ પોયમ શું કહેવા માંગે છે એ સમજા પણ હતા અને આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આન્સર એટલે કે વન લાઈન ક્વેશ્ચન આન્સર એમસીક્યુઝ ટ્રુ ફોલ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ એ આપણે સોલ્વ કરેલા હવે આગળના વિડિયો આજના વિડિયોમાં હું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઉં તો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના દરેક શબ્દના બે બે વાક્ય લખો તો આ જે ક્વેશ્ચન છે આપણે જે પહેલું લેસન હતું એમાં આઈ જ ગયું છે કે જે અહીંયા એક વર્ડ આપેલું હોય તો એ વર્ડનો ઉપયોગ કરીને આપણે એક સેન્ટેન્સ બનાવવાનું છે એટલે કે આપણે એવું એક સેન્ટેન્સ બનાવવાનું છે કે જેની અંદર આપણને જે વર્ડ આપેલો છે એ આવો જોઈએ પણ આગળના લેસનમાં આપણે એક જ વાક્ય બનાવવાનું હતું એટલે કે એક જ સેન્ટેન્સ બનાવવાનું હતું આજના લેસનમાં આપણે બે સેન્ટેન્સ બનાવવાના છે તો આપણે એક ઉદાહરણ આપેલું છે કે ફ્રી તો વર્ડ આપણને આપેલું છે ફ્રી હવે એને આપણે ફ્રીઝ વાક્ય એવું બનાવવાનું છે કે ફ્રીઝ એ સેન્ટેન્સ એ ફ્રીઝ વર્ડ આવે જ વાક્યમાં તો અહીંયા બે એવા વાક્ય બનાવેલા છે કે ફ્રીઝમાં પાણી ઠંડુ થાય છે તો ફ્રીઝ વર્ડ આવ્યો વાક્યની અંદર એવી જ રીતે બીજું વાક્ય બનાવ્યું છે ફ્રીઝમાં દૂધ દહીં મુકાય છે તો ફ્રીઝનો ઉપયોગ એ વર્ડનો ઉપયોગ કરી બે અલગ અલગ સેન્ટેન્સ બનાવ્યા છે જે બંને સેન્ટેન્સની અંદર ફ્રીઝ વર્ડ આવે જ છે હવે એવી રીતે આપણને જાતે કરવા માટે કીધું છે તો જાતે આપણને વર્ડ આપેલો છે વાસી તો વાસી કયો વાસી આપણે વર્ડનો યુઝ કરી સેન્ટેન્સ બનાવવું છે તો આપણે કયો સેન્ટેન્સ બનાવીશું વાસી ખોરાક ખવાય નહીં આ એક પહેલું વાક્ય થયું કે વાસી ખોરાક ખવાય નહીં તમને બધાને ખબર જ હોય કે આપણે સવારનું આજે સવારે જે બપોરના જે જમવા બનાવ્યું હોય એ આપણે બીજા દિવસ બપોરે ખાઈ શકીએ નહીં એ ખોરાક બગડી જાય અને જો આપણે ખાઈએ તો આપણે બીમાર પડીએ છીએ તો બીજું સેન્ટેન્સ બનાવી શકીએ કે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય માંદા મીન્સ કે બીમાર પડાય તો વાસી એ શબ્દનો ઉપયોગ કરી આપણે બે અલગ અલગ વાક્ય બનાવ્યા છે બીજી વાર કહીશ વાસી ખોરાક ખવાય નહીં બીજું સેન્ટેન્સ છે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય હવે આગળ આપણે જોઈએ કે કયો વર્ડ છે તો આપણો જે પોયમનું નામ છે ને એ જ વર્ડ આપેલું છે કે ઠંડી તો એનાથી કયો પહેલો સેન્ટેન્સ બનશે ઠંડી ક્યારે પડે તમને બધાને ખબર જ હશે કે ઠંડી ક્યારે પડે તો શિયાળામાં શું લખીશું શિયાળામાં ઠંડી પડે છે આપણે બીજું સેન્ટેન્સ બનાવીશું ઠંડીથી પછી આપણે બધા શું કરીએ છીએ તો તમે બધા જેકેટ મફલર ટોપી બધું પહેરતા હશો તો એ કેવા કપડાં કહેવાય તો ગરમ કપડાં કહેવાય તો આપણે શું સેન્ટેન્સ બનાવીશું ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરાય તમે જોઈ શકશો ઠંડી શબ્દનો ઉપયોગ કરી આપણે બે અલગ અલગ શબ્દો બનાવ્યા છે શિયાળામાં ઠંડી પડે છે ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરાય હવે આપણે આગળનું જોઈએ રાજા આપણને જે વર્ડ આપેલો છે રાજા એનું આપણે સેન્ટેન્સ બનાવીએ તો રાજા રાજમહેલમાં રહે છે તમને ખબર છે કે રાજા મહારાજા જે લોકો હોય એ રાજમહેલમાં રહે બીજું સેન્ટેન્સ બનાવીએ રાજા પ્રજાનું ધ્યાન રાખે તમને બધાને ખબર હોય કે કોઈ એક એરિયા હોય એનો કોઈ એક વ્યક્તિ આપણે જે નિમ્યો હોય કે જે બધાનું ધ્યાન રાખે એવી રીતે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ હતા અત્યારે તો એવા કોઈ રાજા મહારાજાઓ હતા નથી પણ પહેલાના જમાનામાં એવા રાજાઓ હતા કે રાજાઓ એ રાજમહેલમાં રહે અને રાજા છે એ પ્રજાનું ધ્યાન રાખે પ્રજાને કંઈ પણ તકલીફ હોય કોઈ પણ એમને સમજણ ના પડતી હોય કે કંઈ પણ એમને તકલીફ હોય તો એ પ્રજાને સમજાવે એમના જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરે તો એ રાજા છે એ પ્રજાનું ધ્યાન રાખે નેક્સ્ટ છે ફોર સૂરજ સૂરજ એટલે છે સૂર્ય તો સૂર્ય ક્યારે ઉગે તો સવારમાં
तो सूर्य सवार मां उगे छे। जल्दी तो आपणे नहीं
झट करो, जल्दी करो, એટલે ઝટ નો મીનિંગ બીજો શું થાય? જલ્દી. હું આગળ પણ આઈ જોઈ તું, હું એટલે ઘરમાં આવો. આપણે આગળ હાર્ડ વર્ડમાં જોયેલું કે હું એટલે ઘરમાં આવો. દરવાજો તો બારણું, આપણે કહેતા હોઈએ છીએ કે બારણું ખોલો, દરવાજો ખોલો, તો બંને સમાન અર્થવાળા શબ્દો છે. ખુશી તો આનંદ, આનંદ થયો, ખુશી થઈ આપણે કહેતા હોઈએ છીએ. એવી જ રીતે સૂરજ તો રવિ, સૂર્ય. હમણાં મેં આગળ જ વાત કરી હતી, સૂર્ય આપણને બહુ તડકો આપે છે, સૂરજ આપણને તડકો આપે છે, બંને સમાન વર્ડ છે. એવી જ રીતે આગળ જોઈએ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી એટલે ઓપોઝિટ વર્ડ, એટલે કે એનાથી વિરુદ્ધ. સવાર તો સાંજ, ગરમી તો ઠંડી, એ બધા એકબીજાના ઓપોઝિટ વર્ડ છે. એવી જ રીતે આપણે એના ઓપોઝિટ વર્ડ લખવાના છે, વિરુદ્ધ લખવાના છે. ઉપર નીચે એ બધા ઓપોઝિટ કહેવાય. તો આપણે એની અંદર છે ઠંડી, તો ઠંડી નો ઓપોઝિટ શું થાય? ગરમી. એના પછી બીજું છે સવાર, તો સવાર નો ઓપોઝિટ શું થાય? સાંજ. તડકો તો છાયો કે છાયડો આપણે નહીં કહી શકીએ છીએ. બહાર તો અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં જે તમને સોલ્વ કરાયા, જે ગુજરાતી ગ્રામર કરાયું, આગળ જે વાક્ય બનાવવાનું કરાયું, એ બધામાં હું આશા રાખું છું કે તમને ખબર પડી જશે. આખા લેશનની હું તમને પીડીએફ સેન્ડ કરીશ, એમાંથી તમે કાવ્યને પોયમને સમજી પણ લેજો. પીડીએફમાં ક્વેશ્ચન આન્સર સાથે હું તમને મોકલી આપીશ, એ તમે તમારી નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.